नमस्कार मारा वाला दर्शक मित्रों, देश विदेश में रहता मारा दरेक दर्शक मित्रों ने हर हर महादेव अने जय स्वामीनारायण। मित्रों, आपणे वात करवाना छीए कि शाकभाजी एनु जो आपणे सेवन करिए तो आपणा स्वास्थ्य माटे खूब ज फायदाकारक होय छे। अने मित्रों, आजे एवी ज एक शाकभाजीनी वात करवानी छे के जेनुं नाम छे मित्रों गिलोड़ी। मित्रों, घणा बधा लोकोनो प्रश्न हशे के गिलोड़ीमां एवुं शुं छे के एने खावाथी आपणा स्वास्थ्यमां आटलो बधो सारो लाभ थाय छे। मित्रों, वात करूं तो गिलोड़ी एवुं शाकभाजी छे के जो तमे एने रेग्युलरली 30 दिवस सुधी जो तमे एने खाओ छो तो आ तमारा शरीरमां बीमारीओथी मुक्त करवानुं काम करे छे। तो मित्रों, एक पण मिनिटनी वार कर्या वगर आपणे आ रसप्रद विडियोनी शरूआत करीए अने गिलोड़ी विषे आपणे विगतवार जाणीए के एनो केवी रीते उपयोग करवो, केटली वार आपणे एने खावू जोईए, एना कया कया फायदा छे। तो मित्रों, वात करीए तो आयुर्वेदमां गिलोड़ी विषे मित्रों घणुं बधुं बतावामां आवेल छे। मित्रों, गिलोड़ीमां खूब ज सारी मात्रामां कैल्शियम होय छे। जे लोकोने कैल्शियमनी उणप होय એ લોકો જો ગિલોડીનું સેવન ચાલુ કરી દે તો મિત્રો એ લોકોને કેલ્શિયમની જે ઉણપ હોય છે એમાં સારો એવો ફાયદો થાય છે। બીજો ફાયદો એ છે કે આની અંદર કોલેસ્ટ્રોલ ઝીરો છે, એમાં સહેજ પણ કોલેસ્ટ્રોલ છે નહીં। મિત્રો, જે લોકોને લોહીની ઉણપ હોય એવા લોકો જો ગિલોડીનું સેવન કરે તો એવા લોકોને ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે આની અંદર આયરન સારી માત્રામાં હોય છે, જે શું કરે છે હિમોગ્લોબીનમાં પણ સારો એવો વધારો કરે છે। મિત્રો, વાત કરું તો ગિલોડીમાં સારી માત્રામાં લાઇકોપીન હોય છે, જે આપણી નસોમાં બ્લોકેજ થતા રોકે છે। મિત્રો, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ નસોમાં બ્લોકેજ થવાના પણ મિત્રો પ્રશ્નો ઊભા થાય છે અને ગળપણ પણ મિત્રો જલ્દી આવી જાય છે। મિત્રો, ગિલોડીમાં ભરપૂર માત્રામાં કેરોટીન હોય છે, જે આપણી નસો અને આપણા બ્રેઇનની કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે। મિત્રો, ગિલોડીમાં વિટામિન B1, વિટામિન B2 હોય છે, જે આપણી લોહીની નસોને રચીલી બનાવે છે, તેમજ આપણા સ્નાયુઓ માંસપેશીઓને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે। મિત્રો, ગિલોડીમાં વિટામિન C પણ હોય છે, જે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને આપણા શરીરમાંથી ટોક્સિનને દૂર કરવાનું કામ કરે છે। મિત્રો, ગિલોડીની અંદર પોટેશિયમ પણ હોય છે, જે આપણા હાર્ટને સ્ટ્રોંગ રાખે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે। મિત્રો, આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો એનો પહેલો ફાયદો એ છે કે જે લોકોને લોહીની ઉણપના લીધે આખો દિવસ થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાકી જતા હોય, જે મિત્રોને બેસીને આખો દિવસ કામ કરતા હોય અને એવા લોકોનું શું થાય છે કે પાચનતંત્ર કમજોર થઈ જાય છે। અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ઓફિસની અંદર ખાલી બેસીને જ કામ કરવાનું હોય છે, એમને કોઈ શારીરિક શ્રમ કરવાનું હોતું નથી, તો એની અંદર શું થાય છે તો એવા લોકોનું પાચનતંત્ર એકદમ વીક થઈ જાય છે, એકદમ કમજોર થઈ જાય છે, જેનાથી પાચનને લગતી ઘણી બધી બીમારીઓ આવી જાય છે, જેમાં ગેસ પ્રોબ્લેમ થતા હોય છે। મિત્રો, કમજોરીનો પણ એ લોકોને અહેસાસ થતો હોય છે। મિત્રો, એ લોકોને કામ કરવાનું મન પણ થતું હોતું નથી, અને જો એવા લોકો ગિલોડીનું સેવન કરે તો એ લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે। એનું કારણ એ છે કે એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને મિત્રો આયરન હોય છે। બીજા નંબરના ફાયદાની વાત કરો તો મિત્રો એ મોટાપાને દૂર કરવાનું કામ કરે છે। મિત્રો, વાત કરીએ તો ઘણા બધા લોકો એમની જરૂરિયાત કરતાં ડબલ ખોરાક ખાઈ લેતા હોય છે, જે શું કરે છે કે જે શરીરની અંદર ચરબી અને ફેટના રૂપમાં જમા થઈ જાય છે। એવા મિત્રો જો ગિલોડીનું સેવન કરે તો શું કરશે, એમનું ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે અને BMI નોર્મલ કરે છે, અને શું કરે છે કે તમારા શરીરની અંદર ફેટ બર્નિંગ મોડમાં એ લાવી દેશે, તમારા શરીરને ફેટ બર્નિંગ મોડમાં લાવી દેશે, અને શું કરશે તમારા શરીરમાં જમા થયેલી ચરબી છે એને ધીમે ધીમે દૂર કરવાનું કામ કરે છે। મિત્રો, ત્રીજા નંબરના ફાયદાની વાત કરું તો એ હાર્ટ ડિઝીઝમાં પણ આપણને સારો ફાયદો આપે છે। મિત્રો, જે લોકોનું કોલેસ્ટ્રોલ 250-260 સુધી પહોંચી ગયું હોય તેવા લોકો જો ગિલોડીનું શાક અઠવાડિયામાં 3-4 વાર ખાશે તો તેમને કોલેસ્ટ્રોલમાં ઘણો બધો ફાયદો થાય છે, અને જે HDL છે એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન એની માત્રા જે ઘટી ગઈ હોય છે તો એ માત્રા વધારવાનું કામ કરે છે, એટલે કે જે આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા
વધારવાનું કામ કરે છે અને જે એલડીએલ એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કે જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ તો એની માત્રા ઘટાડવાનું કામ કરે છે. મિત્રો વાત કરીએ તો આજકાલ ઘણા બધા લોકોનું સુગર લેવલ વધી જવા લાગ્યું છે, તો મિત્રો જો એ લોકો ગિલોડીના શાકનું સેવન કરશે તો એમનું સુગર લેવલને પણ એ કંટ્રોલ કરવાનું કામ કરે છે. મિત્રો એનો પાંચમા ફાયદા વિશે વાત કરું તો આપણા બ્રેઇનને ટોનિક આપવાનું કામ કરે છે. મિત્રો બ્રેઇન ફંક્શનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને એ આપણા બ્રેઇનને હેલ્ધી રાખવાનું કામ કરે છે. મિત્રો છઠ્ઠા નંબરના ફાયદાની વાત કરું તો શું કરે છે કે આપણા શરીરની અંદર રહેલા દુખાવાને દૂર કરવાનું કામ કરે છે. સાતમા નંબરના ફાયદાની વાત કરું તો આપણા શરીરને ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો છે જે ટોક્સિન છે એનાથી આપણા શરીરને દૂર રાખવાનું કામ કરે છે. આપણા શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાનને રોકવાનું કામ કરે છે. મિત્રો બીજો ફાયદાની વાત કરું તો આપણા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને જે લોકોને કોન્સ્ટિપેશનની જે લોકોને સમસ્યા હોય છે એ લોકોમાં એ તો ખૂબ જ સારો ફાયદો આપે છે. મિત્રો કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે એની અંદર ઓક્ઝેલેટ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. મિત્રો એનો છેલ્લો ફાયદો કહું તો તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે જેથી તમારું શરીર હેલ્ધી રહે છે. આપણા શરીરની અંદરથી જે ખરાબ તત્વો છે જે ઝેરી તત્વો છે એને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો તમે ગિલોડી જો દરરોજ ન ખાઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ મિત્રો તમે અઠવાડિયાની અંદર 3-4 વખત તમે ગિલોડીનું શાક ખાઈ શકો છો અને એનાથી ચોક્કસ તમારા શરીરની અંદર ફાયદા થશે. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો, પહેલીવાર જો તમે ચેનલ જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય બાય.